તો હું વિનંતી કરીશ જેમને સાંભળવા જીવનનો એક બહુ મોટો લાહવો છે ખૂબ સારા ભાગવતજીના કથાકાર જિગ્નેશ દાદા રાધે રાધે એમને વિનંતી કરીશ બે મિનિટ માટે આપ પણ અંતરના આશીર્વાદ પાઠવો પૂજ્ય શાસ્ત્રીજી બોલો સ્વામિનારાયણ ભગવાન કીક બંધ રહ્યો તમે લોકો જઈ ન બોલ્યા એટલે જોકે આમ તો રાધારમણ સ્વામીએ બહુ સરસ કીધું હતું ભક્તિ સ્વામીએ કે તમે કાં તો વધારે જમાઈ ગયું હશે પણ તમારે એક પ્રસંગ યાદ રાખવો જોઈએ મને એવું લાગે છે આ બહુ આનંદનો પ્રસંગ છે એટલે વાત કહું છું કે જ્યારે શેરીમાં ચાલ્યા જતા હોઈએ એકદમ વિચારોમાં ડૂબી ગયા હોય પછી પાછળથી કોઈક હડકાયું કૂતરું દોડે પછી મનમાં હડહડ કરો હે તમે એટલો નાદ નાભી માંથી કરો ને કે જે પાછળ દોડ્યું એ કૂતરું તો પાછો વળ જાય પણ શેરીમાં સૂતા હોય એ કૂતરા એ વ્યા જાય આટલો નાદ કરો તો એકવાર વાર બોલો બોલો બાલ કૃષ્ણ ભગવાન કી તો હજી અમુક ના તો કુતરા એમને માયલા જાય છો સચિદાનંદ રૂપાય વિશ્વત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમ શ્રી કૃષ્ણાય વયમ નુમ મંચ ઉપર બિરાજમાન ધર્મભૂષણ પૂજપા દેવા રાજેન્દ્રદાસ બાપુ વિવેક સ્વામી રાધારમણ સ્વામી તો બધા સ્વામીના નામ બધા અમે એક એક પછી લેવા રહેશું ને તો તમારા નામ જ સાંભળવાનો વારો આવશે એટલે નામ નથી તો સંતો ગણોમાં ચરણોમાં વંદન અહીં ઉપસ્થિત રહેલા દરેક વડીલોને મારા ભાવપૂર્વકના હૃદયપૂર્વકના જય સ્વામિનારાયણ રાધે રાધે બહુ સરસ મજાનો પ્રસંગ છે તમારા માટે પ્રસંગ કહીશ પણ જો હું એક વેદ જ્ઞાતા તરીકે કહું તો અમારા માટે એક આ સંસ્કાર છે કારણ કે મનુષ્ય જન્મમાં માણસનો ગર્ભાધાન સંસ્કારથી લઈ અને જ્યારે અગ્નિદાહ સંસ્કાર થાય એમાંના સોળ સંસ્કારો સોળ સંસ્કારમાં જો કોઈ સર્વશ્રેષ્ઠ સંસ્કાર હોય તો એ અહીંયા વિવાહ સંસ્કાર છે ઋષિમુનિઓએ વિદ્વાન પંડિતોએ અને એક સંસ્કાર કીધો છે ને સંસ્કાર એટલા માટે છે કે આ જીવનને સારું બનાવે જીવનને જે વસ્તુ સારું બનાવે ને એને સંસ્કાર કહેવાય જીવનને જે સારું બનાવે એને સંસ્કાર કહેવાય એટલે આજે ભાઈ પ્રદીપ જ્યારે મંગલ પરિણી તરફ જવા પ્રસ્થાન કરે છે એ સમયે હેતથી સૌ સંતો આશીર્વચન આપવા છે અને ભાગ્યશાળી તો પ્રદીપ છે જ કે એ સંતોના સાનિધ્યમાં રહે છે સંતોની સેવા કરે છે પણ હું ભાગ્યશાળી પ્રદીપ કરતાં આપ સૌને વધારે કહીશ કે એકમાત્ર પ્રદીપના ભાગ્યને લઈ અને તમે કેટલા મહાભાગ્યશાળી બન્યા કે કેટલા સંતો સામે ચાલીને તમને બધાને આશીર્વાદ અને દર્શન દેવા માટે પધાર્યા છે એટલે પ્રદીપ કરતાં પણ વધારે ભાગ્યશાળી તમે લોકો છો કે આજે તમને આટલા સંતોના દર્શન થયા વાત કરતા હતા બધા લોકો આજે વિવાહ સંસ્કારની છે એટલે વિવાહનો આ એનો પ્રસંગ એનો આ સંસ્કાર બહુ દિવ્ય જાય અને આજનો આ પ્રસંગ આજે માત્ર ખાલી હજી આ વિધિ થાય છે લગ્ન તો હવે ચાલુ થશે આજે તો માત્ર એની રસમો થાય છે હવે સાચું એ જીવન તો હવે ચાલુ થાય જેમ કહેવાય છે ને અમે ભાગવત કથા કરવા જઈએ ને એટલે અમે એમ કહીએ કે આજ અમે વાંચી છે આ ભાગવત તમને સંભળાવી હવે સાચું ભાગવત આવતીકાલથી તમારા જીવનનું ચાલુ થશે તમે જે સાંભળ્યું એમાંથી શું લ્યો છો એમ આજે અહીંયા લગ્નના સંસ્કારોનું અહીંયા બ્રાહ્મણોના વેદ મંત્રોને લઈ અને એ જ્યારે ચોરીના મંડપ વચ્ચે જ્યારે ભાઈ પ્રદીપ મંગળ ફેરા ફરશે પણ જ્યારે આ વિવાહનો સંસ્કાર છે એટલે એટલી જ વાત કહીશ કે આ વિવાહ સંસ્કાર નું એક રથ છે અને રથ ક્યારે એક પૈડા થી ન ચાલે રથ ના બે પૈડાઓ હોય છે એક બાજુ નો પૈડો વરાજો હોય છે એક બાજુ વરાજો અને કન્યા આ રથ ચાલે નહીં તો રથ ગમે ત્યાં ભાંગી નું રહી જાય નાના મોટું ન ચાલે બે ના મન સરખા જોઈએ હમણાં રાધારમણ સ્વામી બહુ સરસ વાત કરી બે ના મન એક હોવા જોઈએ તો ચાલે પણ આપણે શું કરીએ છીએ આપણી એક લઘુતા ગ્રંથી છે આપણા કુરિવાજો કહો તો કુરિવાજ છે અંધશ્રદ્ધા કહો તો અંધશ્રદ્ધા છે આપણે એવું જ કરી બેઠા છીએ કે જ્યારે લગ્ન થાય ત્યારે પ્રતિજ્ઞા માત્ર દીકરીને લેવાની હોય સાત પ્રતિજ્ઞા દીકરી લઈ લે ના ભાઈ લગ્નના મંડપમાં બેય બેઠા છે બેયને સાત સાત પ્રતિજ્ઞા લેવાની છે

આ સંસારિક જીવન બહુ શ્રેષ્ઠ બને કારણ કે મોટા મોટા ઋષિમુનિઓ ગ્રહસ્થી હતા મોટા મોટા આ ભગવાન પણ ગૃહસ્થિ બીના કૃષ્ણ રામ આ તમામે બધાએ સંસારને ભોગવો છે અને એને માત્ર ભોગવો નથી આપણને બધાએને સંદેશો આપ્યો છે કે દરેક પરિસ્થિતિમાં કેવું રહેવું પરિસ્થિતિનો સ્વીકાર કરતા શીખી જાવ એટલે તમારું જીવન ક્યારેય ન બને પરિસ્થિતિનો સ્વીકાર કરતા આવડવો જોઈએ પણ આપણે આપણે બહુ મોટી વાત હોય છે આપણો ઈગો હટ થાય છે એટલા માટે અહીંયા આપણે પ્રોબ્લેમ ઊભા થાય છે મને એમ કેમ કહેવાય મારું આ કહ્યું કેમ ન થયું મારે આમ કરવું હતું તો મારું કા ન થયું નથી થયું તો એને સ્વીકારી લો કે નતું થવાનું એટલે નથી થયું એટલા માટે આ જીવન ક્યારેય નહીં બગડે પણ આપણે સ્વીકારી નથી શકતા એટલા માટે થઈને જીવન બગડે છે માટે જ્યારે આ મંગલ પરિણીમાં જાય છે ત્યારે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર જ્યારે ફેરા ફરવાનો છે એ ફેરાની અંદર ધર્મમાં પણ આગળ રહે અર્થમાં પણ આગળ રહે કામમાં પણ આગળ રહે મોક્ષમાં પણ એ પાછળ રાખે છે દીકરી કારણ આ સમાજની એ તમામ દીકરીઓ સમર્પણ અને ત્યાગની મૂર્તિ એમ કહે છે ધર્મ અર્થ અને કામમાં પતિદેવ તમે આગળ ચાલો મોક્ષમાં હું તમારા નામની ચુંદરી ઓઢીને જઈશ જ્યારે આ ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર ફેરા જ્યારે ફરવાના છે તો આ ફેરાઓની અંદર એ ફેરા ફર્યા પછી પણ આ વાસ્તવિક જગતમાં આ વ્યવહારિક જગતમાં આ રીતે તેઓ જીવન વર્તે અને એનું જીવન શ્રેય થાય મંગલ થાય એવા ભગવાન રૂડા આશીર્વાદ સાથે આ સંતો એમને તમામ સંતો હૃદયના આશીર્વાદ પાઠવે અને આપ સૌને મારા રાધે રાધે હરિઓમ તત્સત